डीसा में 222.74 करोड़ खर्चे तैयार थई रहेला फ्लायओवर की कामगिरी कर रहे रचना कंस्ट्रक्शन नामनी कंपनी की गंभीर लापरवाही एक बार फरी सामे आवी छे। आज आ ब्रिज की चाली रहे कामगिरी दरमियान अहींथी पसार थता एक दंपति ने गंभीर इजाओ पहुंची छे। वारंवार बनी रहे अकस्मातों की घटना बाद पण रचना कंस्ट्रक्शन कंपनी द्वारा कोई सलामती राखवामां न आवती होवाथी लोको परेशान थई उठ्या छे अने कंपनी सामे रोष जोवा मळी रह्यो छे। डीसा शहर में हाईवे विस्तार में जो तमारे जवू हो तो सावधान थी जजो, कारण के तमारे तमारो जीव जोखम में मूकीने जवू पड़से। डीसा में अत्यारे रचना कंस्ट्रक्शन कंपनी द्वारा 222.74 करोड़ खर्चे फ्लायओवर काम चाली रही है। आ कामगिरी दरमियान कोईपण जातनी सुरक्षा ने ध्यान राखवामां आवी रही न होवाथी वारंवार अकस्मातों की घटना सामे आवी रही है। अगाउ डीसा में चाली रहे आ कंपनी एक मजूर पिलर पर पटकाता मौत निपजू। त्यारबाद ताजेतर में ज आज रचना कंस्ट्रक्शन कंपनी द्वारा चाली रहे कामगिरी दरमियान आखे आखी क्रेन तूटी पड़ी थी। डीसा गायत्री मंदिर नजीक बने आ घटना दरमियान गणिमें कोई जानहानि तो थी नती, परंतु आ घटना ने पगले अफरातफरी मची गई थी। वारंवार सर्जाती आवी दुर्घटना बाद पण रचना कंस्ट्रक्शन कंपनी द्वारा कोई ज सावचेती राखवामां आवी रही नथी, जेना लीधे लोकोना जीव जोखम में छे। त्यारे आजे डीसा शहर में आवेला गोर्धन पार्क में रहता भावेश गोस्वामी नामनो युवक तेनी पत्नी अने तेना बाळको साथे दवाखाने तेनी दीकरीने बतावा माटे जई रह्यो हतो। त्यारे डीसा शहरना जलाराम मंदिर नजीक रचना कंस्ट्रक्शन कंपनी द्वारा रस्तो ब्लॉक कर्या वगर कामगिरी चालू हती। ते दरमियान पूल परथी मोटू पतरू पड़ता भावेश गोस्वामी अने तेनी पत्नीना माथाना भागे गंभीर इजाओ पहोंची हती, જ્યારે તેમના નાના બે બાળકોનો આ બાદ બચાવ થયો હતો। આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક આ બંને પતિ પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ દંપતીએ રચના કન્સ્ટ્રક્શન કંપનીની લાપરવાહી વિશે વધુ વાત કરી હતી। હું ગોર્ધન સોસાયટીમાંથી મારે બિબલીને દવાખાને લઈ જતો હતો હેતલ ગોયલમાં, તેને દવા ચાલુ હતી એટલે હું દવા ઇન્જેક્શન આપવા માટે નીકળતો હતો બરાબર। ત્યાંથી આ સાઈડ રસ્તો બંધ હતો એટલે પુલની નીચે સાધનો ચલાવવાનું ચાલુ હતું બરાબર। ત્યાંથી હું નીકળ્યો હતો અને નવા બસ સ્ટેન્ડની સામે આગકોર આવ્યો અને ઉપરથી ડાળો પડ્યો અને મને અને મારી વાઇફને બંધનને લાગ્યો। અમારી સાથે બે બાળક હતા, તે બાળકને બચી ગયા અને બાળકને મેં ખોળામાં દબાઈ દીધો, કારણ કે બાળકને ના લાગે અને અમારા બંધનને લાગ્યો। અમારા બંધને લાગ્યું ત્યારે આ બે અધિકારી સરકારની છે, કારણ કે પુલ નીચે સાધન ચલાવવા પહેલાં ઉપર એમને જોવું પડે કે ઉપરથી કોઈ વસ્તુ સાધન નીચે ચાલે પડે નહીં, કોઈને લાગે નહીં। આ બે અધિકારી કારણે અમારે બેનને ભોગ પડ્યા બરાબર। હા, નીચે રસ્તો ચાલુ છે, હાલે પણ ચાલુ છે રસ્તો, અને ત્યાં મારું બાઇક પડ્યું છે। અમે આ બાજુ પુલ બને તો એટલે આ બાજુ પુલ નીચેથી આવતા હતા ને એવા જ એમ ક્રોસ કરવા જાય ને ઉપરથી લકડું પડ્યું હતું એકદમ માથે, તો મારા હાથમાં નાની છોકરી હતી એટલે મેં એકદમ છોકરીને દબાઈ નાખીને સીધું આવતો અહીંયા પણ। હા, રસ્તો ચાલુ હતો ત્યારે જ ને, ઘણા ઘણા તો નહીં પણ કોઈ 30-40 બાઇકો જતા હતા ત્યારે જ અમે નીકળ્યા ને, ગાડીઓ બાઇકો બધું હતું। ના, અત્યારે કામ ચાલુ છે તે। આ ઘટના બન્યા બાદ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર પહોંચી અહીં ચાલી રહેલી કામગીરી જોઈ ત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સુરક્ષાના સાધનોનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો। આ ઉપરાંત એક તરફ ભારે ક્રેનની મદદથી ભારે ભરખમ સામાન ચડાવવામાં આવી રહ્યો હતો અને બરાબર તેની નીચે જ વાહનોની અવર જવર જોવા મળી હતી। રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ માર્ગ પણ બંધ કર્યા વગર ખતરનાક ડબે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। આટલી લાપરવાહી અંગે અમે અહીં ફરજ બજાવી રહેલા એન્જિનિયરનો સંપર્ક કર્યો અને આ લાપરવાહી વિશે સવાલ પૂછતા એન્જિનિયર ઊભી પૂંછડીએ ભાગતો નજરે પડ્યો હતો। ના, અમારા જોડે ઇન્ટરવ્યુની કોઈ સત્તા નથી। કેવી સત્તા નથી? સરકારી કંપની નથી, તમે પ્રાઇવેટ કંપનીમાં છો, આમાં તો કોઈ
લોકોના જીવ પર જોખમ સર્જીને કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપનીની આ લાપરવાહી ગંભીર લાપરવાહી છે અને કંપનીની આ લાપરવાહી બાબતે જ્યારે કંપનીના જવાબદાર અધિકારીએને પૂછતા તે પણ કંઈ જ કહેવાનો ઇનકાર કરે તે પણ ખૂબ શરમજનક બાબત છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રએ પણ આ બાબતે હવે ગંભીર બનવાની જરૂર છે નહીતર આગામી સમયમાં આ જ રચના કન્સ્ટ્રક્શન સામે મોટું જન આંદોલન છેડાય તો નવાઈ નહીં ડીસામાં અત્યારે એક ખાનગી કંપનીની દાદાગીરી એટલી હદ સુધી વધી ગઈ છે કે લોકોને હવે જીવવું પણ મુશ્કેલ બની ગયું છે વાત છે ડીસા શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા ફ્લાયઓવર બનાવવા માટે મંજૂરી આપવામાં આવેલી રચના કન્સ્ટ્રક્શન કંપનીની તો આ કંપની માટે સરકારે બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી છે અને આ કંપનીને આ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે અને 1.5 વર્ષમાં કેટલી ઘટનાઓ એવી બની છે કે જેનાથી લોકોના જીવ જતા જતા બચ્યા છે અગાઉ ક્રેન પડી ગઈ હતી ત્યારબાદ એક મજૂરનો પટકાતા મોત થયું હતું તો આજે એક દંપતી જ્યારે એની નાના સંતાનને લઈ દવાખાને જઈ રહ્યું હતું ત્યારે આ બ્રિજ પર ચાલી રહેલા કામ ઉપરથી એક પતરું પડતા એક પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે ગનીમતે આ ઘટનામાં તેમની સાથે રહેલા બે બાળકોનો આબાદ બચાવ થયો છે પરંતુ આ ઘટનામાં પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ ઘટના બન્યા બાદ અમે જ્યારે રચના કન્સ્ટ્રક્શન કંપનીના જવાબદાર અધિકારીઓ પાસે પહોંચ્યા ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને પોતાની નફટાઈ બતાવી હતી ડીસા શહેરમાં જે રીતે રચના કન્સ્ટ્રક્શન કંપની પોતાની નફટાઈ અને દબંગાઈથી પોતાની મનમાની ચલાવી રહી છે તે શહેરીજનો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે વારંવાર સર્જાતી દુર્ઘટનાઓને પગલે પણ જવાબદાર વહીવટીતંત્ર દ્વારા આ કંપની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે હવે આગામી સમયમાં ડીસામાંથી આ કંપનીના વિરુદ્ધમાં કોઈ મોટું જન આંદોલન છેડાય તો નવાઈ નહીં હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા